Hi friends, how are you friends? आज आप इसे किसो lesson number 24 के नाम lesson lesson number 24 तो friends पहला तो अपने सु कर ले सु date day name and roll number friends lesson number 24 नो नाम सु छे sum sum इतने कितला sum इतने कितला persons इतने मानसो इतने persons तो persons ने सु क्या है मानसो ने सु क्या है persons इन यूनिफॉर्म इन એટલે કે તેમના યુનિફોર્મ એટલે કે પોતાના યુનિફોર્મ એટલે કે જે પહેરે છે તે જે પોતે કપડાં પહેરે છે તેમાં કહેવાશે સમ પર્સન્સ ઇન યુનિફોર્મ કેટલાક માણસો તેમના યુનિફોર્મ ફ્રેન્ડ્સ આપણે જોયું હશે યુનિફોર્મ તો ફ્રેન્ડ્સ આપણે સ્ટુડન્ટ છીએ તો આપણે એક સ્પેશિયલ યુનિફોર્મ પહેરીને આવીએ છીએ ને સ્કૂલે આઈ કાર્ડ શર્ટ पेंट लोगो टाई शूज सॉक्स आ शू आप यूनिफॉर्म छे आप एक खास यूनिफॉर्म छे एज अ स्टूडेंट तरीके फ्रेंड्स आज आप एज रीते यूनिफॉर्म विषे सीखवाना छे केटलाक जे व्यक्तिओ छे मानसो छे तेना यूनिफॉर्म ते लोकोना पहेरवेश विषे सीखवानुं छे फ्रेंड्स तमने पहेलो चित्र देखाय छे सेनुं छे हा ऊपर आपणे पेलो હોસ્પિટલ નો સિમ્બોલ જોતા જ ખ્યાલ આવી જાય કે આ નર્સ નું ચિત્ર છે જેનું છે નર્સ નું નર્સ એટલે પરિચારિકા પરિચારિકા એટલે નર્સ નર્સ નું સ્પેલિંગ એન યુ આર એસ ઈ નર્સ એટલે પરિચારિકા પરિચારિકા એટલે નર્સ તો ફ્રેન્ડ્સ આપણે નર્સ તો નર્સ નું આપણે ફ્રેન્ડ્સ યુનિફોર્મ જોયો જોઈ છે આપણે હોસ્પિટલ કે દવાખાને જાય છે ત્યારે આપણે નર્સ ને જોઈએ છીએ માથે કેપ પહેરેલી હોય મોઢા પર માસ્ક લગાવેલું હોય હાથમાં ગ્લોવ્સ પહેરેલા હોય પછી તો ફ્રેન્ડ્સ એનો જે યુનિફોર્મ છે ઉપર એક કોટ પહેરેલો હોય વ્હાઇટ કે પિંક કલરનો તો તેને કહેવામાં આવે છે નર્સ જે ડોક્ટરની ઓપરેશન દરમિયાન મદદ કરે છે તેને શું કહેવાય નર્સ નર્સ એટલે પરિચારિકા પરિચારિકા એટલે નર્સ તો ફ્રેન્ડ્સ આ નર્સનો એક યુનિફોર્મ છે પછી નંબર સેકન્ડ ડોક્ટર ડોક્ટર એટલે ડોક્ટર જે આપણી દવાખાનામાં સારવાર કરે છે તેને કહેવામાં આવે ડોક્ટર ફ્રેન્ડ્સ ડોક્ટર નો યુનિફોર્મ કેવો હોય ડોક્ટર યુનિફોર્મ તો આપણે જોયો છે ફ્રેન્ડ્સ ઉપર વ્હાઇટ કોટ પહેરેલો હોય પછી કાનમાં પહેર્યું છે જેના લીધે આપણા હૃદયના ધબકારા માપે છે સ્ટેથોસ્કોપ હોય છે તેના કાનમાં લગાવેલું હોય છે કે અથવા તો ગળામાં લગાવેલું હોય છે તો આપણને તેના ઉપરથી ખ્યાલ આવી જાય તેના કોટ ઉપરથી અને જે ગળામાં સ્ટેથોસ્કોપ લગાવેલું હોય છે સ્ટેથોસ્કોપ તેનાથી ખ્યાલ આવી જાય છે કે આ ડોક્ટર છે તો તેનો તે યુનિફોર્મ છે પછી છે ફ્રેન્ડ્સ નંબર 3 પોલીશમેન પોલીશમેન એટલે પોલીસ તો ફ્રેન્ડ્સ આપણે પોલીશમેન પણ જોયા છે આપણે ઘણીવાર બહાર જાય છે ત્યારે આપણે વચ્ચે આપણે રસ્તામાં ક્યાંક પોલીશમેન જોવા મળી જાય છે ફ્રેન્ડ્સ પોલીશમેનનો પણ એક સ્પેશિયલ યુનિફોર્મ હોય છે ઉપર કેપ પહેરેલી હોય છે પછી કોલર સુધીના બટન સુધી એકદમ અહીંયા તેને જે શીપ મળેલા હોય છે તે લગાવેલા હોય સ્ટાર હોય છે પછી અહીંયા ગન હોય છે બેલ્ટ લગાવેલો હોય છે બૂટ પહેરેલા હોય છે ખાકી કલરનો યુનિફોર્મ પહેરેલો હોય છે તો આ શું છે પોલીસનો યુનિફોર્મ છે તો પોલીસનો યુનિફોર્મ એટલે આપણે તેને પણ એક અલગ જ પ્રકારનો યુનિફોર્મ આપવામાં આવેલો હોય છે પછી છે નંબર 4 પોસ્ટમેન પોસ્ટમેન એટલે ટપાલી ટપાલી એટલે પોસ્ટમેન પોસ્ટમેન એટલે ટપાલી ટપાલી એટલે શું કહેવાય પોસ્ટમેન તો ફ્રેન્ડ્સ પોસ્ટમેનનો પણ એક સ્પેશિયલ યુનિફોર્મ હોય છે જે ઉપર કેપ પહેરે છે પછી એક ખાકી કલર જેવો જ તે યુનિફોર્મ પહેરે છે કપડાં પહેરે છે અને બાજુમાં એક પીળા કલરનો થેલો ટીંગાડેલો હોય છે તો તેને શું કહેવાય પોસ્ટમેન પોસ્ટમેન એટલે ટપાલી આપણે તેને યુનિફોર્મ ઉપરથી જ ખબર પડી જાય છે કે આ કયો પર્સન છે કયો માણસ છે તે શું કરે છે તે ટપાલી છે પોલીસ છે કે ડોક્ટર છે કે નર્સ છે પછી છે ફ્રેન્ડ્સ નંબર 5 જજ ફ્રેન્ડ્સ જજ ક્યાં હોય હા ક્યાં હોય કોર્ટમાં કોર્ટ એટલે અદાલતમાં અદાલતમાં જ આપણને જજ જોવા મળે છે જે ઘણા બધા કેસની ચૂકવણી એટલે કે ચુકાદાઓ કરે છે તેનો ફેસલો કરે છે તેને કહેવામાં આવે જજ તો જજ પણ ફ્રેન્ડ્સ કેવા કલરના કપડાં પહેરે છે ઉપર બ્લેક કલર જેવું હોય અને અંદર વ્હાઇટ કલર જેવું હોય છે જજ એ જજનો યુનિફોર્મ છે પછી છે નંબર 6 ટ્રાફિક પોલીસમેન ટ્રાફિક પોલીસમેન એટલે ટ્રાફિક પોલીસ ટ્રાફિક પોલીસ એટલે ટ્રાફિક પોલીસ
જે ટ્રાફિક નું નિયંત્રણ કરે છે તેને કહેવામાં આવે છે ટ્રાફિક પોલીસ, એટલે કે ટ્રાફિક પોલીસ મેન. તો તેનો પણ યુનિફોર્મ હોય છે, તેનો વ્હાઈટ કલર નો ફ્રેન્ડ્સ યુનિફોર્મ હોય છે, ઉપર કેપ પહેરેલી હોય છે, હાથમાં એક લાંબી લાકડી જેવું હોય છે અને એક હાથમાં સ્ટોપ વાળું તેને લખેલું હોય છે. તેને શું કહેવાય છે? ટ્રાફિક પોલીસ મેન, જે ટ્રાફિક નું નિયંત્રણ કરે છે. પછી છે નંબર 7, સોલ્જર. સોલ્જર એટલે સૈનિક, સૈનિક એટલે સોલ્જર. ફ્રેન્ડ્સ સોલ્જર પણ એક પોલીસ જેવા જ હોય છે, તેને પણ ઉપર મિલિટરી મેન જેવા કપડા પહેરેલા હોય છે, પગમાં શૂઝ પહેરેલા હોય છે, તેની ગન લાંબી તેની ગન હોય છે. તેને શું કહેવાય? સોલ્જર એટલે કે સૈનિક, જે આપણા દેશની સરહદનું રક્ષણ કરે છે, આપણા દેશની લડતનું રક્ષણ કરે છે. પછી છે નંબર 8, રેલવે પોર્ટર. રેલવે પોર્ટર એટલે કુલી. રેલવે પોર્ટર એટલે કે રેલવે સ્ટેશન ઉપર જે કામ કરે છે, પોર્ટર એટલે કે કુલી, જે આપણો સામાન આપણે ઘર સુધી એટલે કે આપણા જ્યાં સુધી બસ કે કાર હોય ત્યાં સુધી આપણો સામાન મૂકી જાય છે તેને શું કહેવામાં આવે છે? રેલવે પોર્ટર એટલે કે કુલી. કુલી એટલે રેલવે પોર્ટર, રેલવે પોર્ટર એટલે કુલી, જે આપણો સામાન મૂકી જાય છે તે. તો ફ્રેન્ડ્સ તેને પણ કેવા કપડા પહેરેલા હોય છે? કુલી જેવા, એટલે ઉપર ખાકી કલર જેવો કોટ પહેરેલો હોય છે, માથે તેને રેડ કલર જેવું બાંધેલ હોય છે, જેથી આપણને ખ્યાલ આવે કે આ કુલી છે, જે સામાનની હેરફેર કરીને આપણને આપણે ગામ સુધી સામાન પહોંચાડી જાય છે. રેલવે પોર્ટર તેને શું કહેવાય? કુલી. તો ફ્રેન્ડ્સ આપણે શું શીખ્યા? સમ પર્સન્સ યુનિફોર્મ, કેટલાક માણસોનો પહેરવેશ એટલે કે તેઓના યુનિફોર્મ વિશે, જેમ ડોક્ટર નો યુનિફોર્મ અલગ છે, પોલીસ નો યુનિફોર્મ અલગ છે, ટ્રાફિક પોલીસ નો અલગ છે, પોસ્ટમેન નો અલગ છે, રેલવે પોર્ટર નો અલગ છે, એ જ રીતે બધાના યુનિફોર્મ કેવા હોય છે ફ્રેન્ડ્સ? અલગ અલગ હોય છે. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ.